નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રિક ગુજરાતીમાં. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે ખેડૂતો માટેની એક નવી સહાય યોજના વિશે માહિતી મેળવીશું. તે પહેલાં જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલ બેલ આઇકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ ઉપર જ્યારે પણ નવી માહિતી મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન તમારા મોબાઈલ ઉપર મળતું રહે. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક. ખેડૂતો માટેની નવી સહાય યોજના, જેમાં વર્મી કમ્પોસ્ટ માટે ₹5,000ની સહાય આપવામાં આવી રહી છે. તો આ યોજના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરી અને વર્મી કમ્પોસ્ટ માટેની સહાય યોજના વિશે તમને સંપૂર્ણ માહિતી ખ્યાલ આવી જાય. તો ચાલો હવે આપણે વિગતવાર માહિતી જોતા જઈએ. તો મિત્રો, આઈ ખેડૂત પોર્ટલ ઉપર અન્ય યોજનાઓમાં આ યોજના છે, જે યોજનાનું નામ છે સેન્દ્રિય ખાતરને પ્રોત્સાહન આપવા માટેની યોજના, અને તેમાં વર્મી કમ્પોસ્ટ ઘટક માટે આ સહાય યોજના ચાલુ છે. અને આઈ ખેડૂત પોર્ટલ ઉપર હાલમાં આ યોજના માટે ફોર્મ ભરવાનું ચાલુ છે. તો જે ખેડૂત મિત્રો વર્મી કમ્પોસ્ટ માટે સહાય મેળવવા માગતા હોય તેઓ આઈ ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઈન ફોર્મ ભરી શકે છે. ત્યાર પછી મિત્રો આપણે આગળ જોઈએ કે સહાયનું ધોરણ શું રહેશે. તો આપણે વિગતવાર જોતા જઈએ કે સેન્દ્રિય ખાતરને પ્રોત્સાહન આપવા માટેની આ યોજના છે અને તેના ઘટકનું નામ છે વર્મી કમ્પોસ્ટ. તો મિત્રો, આ વર્મી કમ્પોસ્ટ માટે 7x3x1 ઘન ફૂટના વર્મી બેડ યુનિટ માટે ₹5,000ની સહાય આપવામાં આવી રહી છે. એટલે કે મિત્રો 7x3x1 ઘન ફૂટના વર્મી બેડ માટે આ સહાય આપવામાં આવી રહી છે અને તેના માટે ₹5,000ની સહાય આપવામાં આવી રહી છે. અને આ સહાય છે તે આજીવન એક વખત મળવાપાત્ર થાય છે. તો હવે આપણે જોઈએ કે આ ફોર્મ ક્યાં ભરવું અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે. તો મિત્રો, આ યોજના માટે આઈ ખેડૂતની વેબસાઇટ ઉપર ઓનલાઈન ફોર્મ ભરી શકાય છે. તો તમે અહીંયા આઈ ખેડૂતની વેબસાઇટ પણ જોઈ શકો છો, iKhedut.gujarat.gov.in. આ વેબસાઇટ ઉપર જઈ અને તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. તો આ યોજના માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 31/12/2021 છે અને હેલ્પલાઇન નંબર પણ અહીંયા આપેલો છે. તો વધુ માહિતી માટે તમે 1800-1151 ઉપર કોલ કરી અને યોજના વિશે વધુ માહિતી મેળવી શકો છો. તો ચાલો હું તમને હવે આઈ ખેડૂતની વેબસાઇટ ખોલી અને બતાવું કે ફોર્મ ક્યાં ભરવાનું હોય છે. તો મિત્રો, આ પ્રમાણે તમારા બ્રાઉઝરમાં iKhedut.gujarat.gov.in લખી અને ઓકે આપશો એટલે આ પ્રમાણેની આઈ ખેડૂતની વેબસાઇટ ખુલી જશે, જેમાં અહીંયા આપણને યોજનાઓનું એક મેનુ જોવા મળી રહ્યું છે. તો તેના ઉપર આપણે ક્લિક કરી દઈશું. તો મિત્રો, ક્લિક કર્યા બાદ પેજ લોડ થઈ અને આ પ્રમાણેનું જે નવું પેજ છે તે ખુલી જશે, જેમાં અહીંયા આપણે વિભાગવાઇઝ અલગ અલગ યોજનાઓ જોઈ શકીએ છીએ અને તેના નીચે અન્ય યોજનાઓ આપણે જોઈ શકીએ છીએ. તો અહીંયા આપણે અન્ય યોજનાઓ જોઈ શકીએ છીએ, જેમાં ક્રમ નંબર 4 પર છે સેન્દ્રિય ખાતરને પ્રોત્સાહન આપવા માટેની યોજના, જેની સામે રહેલ અરજી કરવા અહીં ક્લિક કરો, તેના ઉપર આપણે ક્લિક કરી દઈશું. તો ચાલો આપણે અહીંયા ક્લિક કરી દઈએ છીએ, જે ક્લિક કરતા પેજ લોડ થાય છે અને લોડ થયા પછી આ પ્રમાણેનું નવું પેજ ખુલી જાય છે. તો આ નવા પેજમાં અહીંયા તમે ક્રમ નંબર 2 ઉપર જોઈ શકો છો વર્મી કમ્પોસ્ટનું ઘટક છે, જે અહીંયા તમે આપણે માહિતી જોઈ તે મુજબ જોઈ શકો છો કે સેન્દ્રિય ખાતરને પ્રોત્સાહન આપવા માટેની યોજના, જેમાં 7x3x1 ઘન ફૂટના વર્મી બેડ યુનિટ માટે ₹5,000ની સહાય આપવામાં આવી રહી છે. તો તેના માટે આજીવન એક વખત આ લાભ મળવાપાત્ર થાય છે અને અરજી કરવા માટે આપણે અહીંયા અરજી કરવાનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. ક્લિક કરતા આ પ્રમાણે સ્ક્રીન આપણને જોવા મળશે, જેમાં આપણે અહીંયા નવી અરજી કરવા ક્લિક કરો તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. તો મિત્રો, આ પ્રમાણે આખું ફોર્મ છે. તો આ ફોર્મમાં માગ્યા મુજબની વિગતો ભરી અને છેલ્લે આપણે અહીંયા અરજી સેવ કરો તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે, એટલે આપણી અરજી સેવ થઈ જશે. અને ત્યાર પછી અરજી સેવ કરી લીધા પછી જો તમે તેમાં કંઈ સુધારા વધારા કરવા માગતા હોય તો અહીંયા અરજી અપડેટ કરવા ક્લિક કરો એનો એક ઓપ્શન છે, અને જો સુધારા વધારા ન હોય તો અહીંયા અરજી કન્ફર્મ કરવા ક્લિક કરો, તેના ઉપર ક્લિક કરી અને તમારે તમારી અરજી કન્ફર્મ કરી દેવાની રહેશે. અને ત્યાર પછી
તમારી અરજીની અહીંયાથી પ્રિન્ટ આઉટ મેળવી લેવાની રહેશે. તો અહીંયા અરજી પ્રિન્ટ કરવા ક્લિક કરો, તેના ઉપર ક્લિક કરી અને તમે તમારી અરજીનું પ્રિન્ટ આઉટ મેળવી શકો છો. તો આ પ્રમાણે મિત્રો, વર્મી કમ્પોસ્ટના બેડ બનાવવા માટે જે રૂપિયા 5000ની સહાય મળી રહી છે, તેના માટે ઓનલાઈન એપ્લાય થઈ શકાય છે. તો મિત્રો, જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો, અને હા, આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.